માળિયા હાટીના અમરાપુર ગામે ખેડૂત ઈલાબેન જીવરાજભાઈએ પોતાની વાડીમાં શિફ્ટિંગ વીજ કનેક્શનની માંગ કરી હતી અને 3 વર્ષ પહેલા કરેલ છતાં આજ દિવસ સુધી પીજીબીસીએલ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. અમરાપુરના ખેડૂત ઈલાબેન જીવરાજભાઈએ માળિયા હાટીના વીજ કચેરીમાં 3 વર્ષ પૂર્વે શિફ્ટિંગ વીજ કનેક્શનની માંગ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ખેડૂતના જણાવ્યા પ્રમાણે બધા ભાઈઓ અલગ થતા ભાઈ ભાગમાં અમોને સર્વે નંબર 22 પૈકી એકમાં અમારા ભાગે 8 વીઘા જમીન આવતા, મારા પતિ જીવરાજભાઈના ખાતે 4 વીઘા તેમજ મારા ખાતે 4 વીઘા જમીન આવતા અમારા જૂના કુવા ઉપર વીજ કનેક્શન છે તે મારા સર્વે નંબર 22 પૈકી એકમાં શિફ્ટિંગ કરવા માંગ કરી હતી, તેમ છતાં આજ દિવસ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. વીજ તંત્રના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરતા તેઓએ જણાવેલ કે તમારે નવું કનેક્શન જોઈએ તો મળી જશે. વીજ કંપનીના નિયમ અનુસાર 5 વીઘા જમીનના ખાતેદાર ખેડૂતને શિફ્ટિંગ કનેક્શન આપવાનો નિયમ છે. ખેડૂત દંપતી બંનેના નામે મળી કુલ જમીન 8 વીઘા છે, છતાં વીજ કનેક્શન ટ્રાન્સફર કરવામાં કેમ નથી આવતું તેવો વેધક સવાલ ઉઠાવ્યો છે. ખેડૂત દર વર્ષે 3600 રૂપિયાનું વીજ બિલ ભરે છે, તેમ છતાં વીજ તંત્ર દ્વારા ખેડૂતને ક્યારે ન્યાય મળશે તે સમય બતાવશે. મેં અમારી જમીનમાં મારા પપ્પાએ શિફ્ટિંગને આજથી 4 વર્ષ પહેલાં અરજી આપેલી જીએબીમાં કે અમારે શિફ્ટિંગ કરવું છે, જેમ કે બાપ દાદા વિભાગ પડ્યા જમીનના એટલે ત્યાંથી હક ઉઠી ગયો કુવા ઉપરથી, તો નજીકના બોરમાં લઈ જવાનું છે. ફક્ત અત્યારે બાજુમાં એક ટીસી છે જેનાથી 50 મીટર દૂર જ ખાલી એક થાંભલો ઊભો કરવાનો છે અને કનેક્શન આપવાનું છે જીએબી. એની મનસ્વી રીતે પોતાની રીતે જ એને કે નહીં નથી આપવું, તો એમનું ખોટા બિલ ભરાવે છે. અમુક અમુક કહે છે કે આ બિલ ભરી દો તો તમારે આ થઈ જાય, શિફ્ટિંગ આવશે, બાકી નહીં આવે. એટલી ફાઇલ કરાવી મારી પાસે 1000 રૂપિયાની ફાઇલો, અમુક ફાઇલ એને રાખી, અમુક કાગળ કે ન આલે પેલા કે હાથ બાર લઈ આવો, 8 આના ઉતારા લઈ આવો, આખી જમીનના બધા ઉતારા લઈ આવો તો મેળ આવશે, બાકી નહીં થાય. બધી ફાઇલ જમા કરે છે એટલે કે જમીન કટે. 8 વીઘા જમીન છે અત્યારે મારા પપ્પાના અને મારા મમ્મીના નામની. ક્યાં સર્વે નંબરમાં છે? સર્વે નંબર 21 પૈકી 22 પૈકી એકમાં છે ને, એમાંથી લઈ આવવાનું છે. 22 પૈકી 1 પૈકી એકમાં ટીસી લઈ આવવાનું છે, તો કે સર્વે નંબર અલગ થઈ જાય. આ સર્વે નંબર અલગ થઈ જાય, ખેડૂતના ભાગ પડ્યા જમીનના, તો એ જમીનના ભાગ પડે તો ખેડૂતને, નાના ખેડૂતને પાછું બીજા પાસેથી વેચાતી લઈ શકશે કોઈ ખેડૂત અત્યારે? તો કે જમીન કટે. 5 વીઘા જમીન હોય તો 3700 રૂપિયા દર મહિને બિલ ભરીએ છીએ દર વર્ષે, તો એનું કે બિલ ભરીએ તો કે તમારું એમનું બિલ ચાલુ રહે, બાકી કે ત્યાંનું કનેક્શન છે રદ કરાવી દો, નવું કનેક્શન ઉભું કરે. એટલે હું ખેડૂતને એક ટીસી રદ કરાવવાનું, જે કનેક્શન આગળ બાપ દાદા લીધું રદ કરાવી પાછું નવું કનેક્શન લેવાનું. રમેશ કારિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના.